ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સુખ અને દુઃખનો આધાર જ્ઞાન. સંસારમાં જેટલો પણ દુઃખ કંકાસ રોગ શોક ભય તથા ગરીબી ફેલાયેલા છે તેનું મૂળ કારણ અજ્ઞાન છે. મનુષ્યના હાડ માસના શરીરમાં અન્ય વસ્તુઓ પશુ કરતા પણ ખરાબ છે. એની એક જ વિશેષતા છે અને એના આધારે જ તે વિશ્વનો મુંગટમણિ બન્યો છે, તે છે જ્ઞાન. આ જ્ઞાન શક્તિના શુદ્ધ અને અશુદ્ધ થવાથી જીવન સારું કે ખરાબ, સુખી કે દુખી થવાની શક્યતા રહેલી છે. સ્વર્ગ અને નર્ગ કોઈ વિશેષ સ્તરો નથી, પરંતુ મનની બે વૃત્તિઓ છે. દુર્ભાગ્યવશ મગજ હંમેશા ઈર્ષા વેશ ચિંતા ભય શોક ગરીબી અને મુશ્કેલીઓમાં ડૂબેલું રહે છે, જ્યારે સદભાવનાઓએ એ પોતાના સ્વભાવમાં યોગ્ય સ્થાન આપનાર વ્યક્તિ પોતાની ચારે તરફ પ્રસન્નતા આત્મીયતા પ્રેમ શિષ્ટાચાર સહયોગ તથા ઉદારતાનું વાતાવરણ જોઈએ છે અને સુખી તથા સંતુષ્ટ રહે છે. આ જ સ્વર્ગ તથા નર્ગ છે. કુવિચારોનું ફળ ખરાબ કર્મ અને ખરાબ કર્મનું પરિણામ દુઃખ, આજ નર્કનો રસ્તો છે. સારા વિચારોનું ફળ સારા કાર્યો અને સારા કર્મનું પરિણામ સુખ, આ સ્વર્ગનું પ્રગતિયું છે. સ્વર્ગ અને નર્ક બંને આપણી મુઠ્ઠીમાં છે, એ જ કોઈ બીજું આપતું નથી, પરંતુ આપણે જાતે જ આપણા માટે જ ઈચ્છીએ તે પસંદ કરી લઈએ છીએ. જેની અંદર આત્મિક વિવેક પૂરતો પ્રમાણમાં નથી એવા ધનવાન લોકો તો ગરીબની લોકોથી પણ વધારે ચિંતિત અને પરેશાન રહે છે. ઊંચી મનોવૃત્તિ વાળા ત્યાગી લોકો વસ્તુઓનો અભાવ હોવા છતાંય સ્વર્ગીય આનંદનો અનુભવ કરે છે. અખંડ જ્યોતિ જૂન 1958 પેજ નંબર 34. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ.